अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आवा अद्भुत विज्ञान जेने आपणे आध्यात्म विज्ञान टाइटल आप्युं छे, ए आध्यात्म विज्ञान खरेखर तो सतयुगनुं ज्ञान छे, कळियुगनुं ज्ञान नथी। कळियुगमां ज्ञान आवुं होय ज नहीं, कळियुगमां तो बधा ज धर्मोनी वातो फॉर्मेट साथे ज होय, विधाउट फॉर्मेट कोई पण धर्मगुरु वात करी शके नहीं, बधाने फॉर्मेटनी ज वात करवी पड़े। एक भगवाननुं टाइटल जोईए, एक गुरु जोईए, मंदिर जोईए, मंत्र जोईए, शास्त्र जोईए, संस्था जोईए, रिच्युअल जोईए, वर्तमान गुरु शिष्य जोईए अने वरघोड़ा जोईए, आटलू जोईए एनुं नाम फॉर्मेट। अने आ विज्ञान बियॉन्ड फॉर्मेट छे, जेमां फॉर्मेट आवतुं नथी। ने दुनियानो कोई पण धर्मगुरु फॉर्मेट सिवाय वात करी शके नहीं, फॉर्मेट सिवाय जो कोई धर्मगुरु बात करता हो तो का तो ध्यान नहीं करता हो, से नहीं करता हो, ध्यान नहीं करे अथवा तो मंत्र जाप नहीं करे, चैंटिंग जेने कहवाय ने, हरे रामा हरे कृष्णा के श्री कृष्ण शरणममा, एमां मंत्र तो आवे ज, ध्यान नी अंदर पण फॉर्मेट आवे, कोई भगवान नु, गुरु नु, ज्योत नु, मंत्र नु, कोई सिम्बॉल तमारे लेवू पड़े, जे आपणे गईकाले विगतवार बात करी थी, એટલે આપણે આજે વિગતવાર નથી કરતા। ટૂંકમાં ફોર્મેટ વગર કોઈ વ્યક્તિ આ કળિયુગની અંદર કશું બોલી શકે નહીં। આ વિજ્ઞાન એક જ એવું છે કે જે બિયોન્ડ ફોર્મેટ છે, જેમાં ફોર્મેટની એક કે વાતો નથી આવતી। આ વિજ્ઞાન એ રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષોએ પણ આ જ વિજ્ઞાન રિયલાઇઝ કર્યું હતું। જે જે લોકો મુક્તિને પામેલા છે એ બધાએ આ જ વિજ્ઞાનને રિયલાઇઝ કરેલું, માટે આ વિજ્ઞાન એ સનાતન સત્ય છે, એ કોઈ વ્યક્તિનું ક્રિએટ કરેલું નથી, એ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે, એ લો ઓફ નેચર ઉપર આધારિત છે, એ સિક્સ ઇટર્નલ એલિમેન્ટ્સ ઉપર આધારિત છે, એ કોઈના વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી। છ સનાતન તત્વો હતા છે અને રહેશે, કુદરતનો કાનૂન પણ હતો છે અને રહેશે, અને લો ઓફ નેચર બધા માટે એક જ સરખો છે, એટલે આ વ્યૂ પોઈન્ટ નથી, આ વ્યૂ પોઈન્ટથી બિયોન્ડ વાત છે। તમે કોઈ વ્યક્તિની વાત કરો છો ત્યાં ઓટોમેટિક વ્યૂ પોઈન્ટ થઈ જાય છે, વેન યુ પુટ અપ ધ નેમ ઓફ ધ પર્સન ઇટ્સ ઓલરેડી ટ્રાન્સફર ઇન અ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન, બટ વેન યુ ટોક અબાઉટ ધ યુનિવર્સલ ટ્રુથ ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ પર્સન, ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ઓલ। આપણી બધી વાતો યુનિવર્સલ ટ્રુથ છે, લો ઓફ નેચર ઉપર આધારિત છે। હમણાં થોડા સમયથી હું પોતે આ આધ્યાત્મ વિજ્ઞાનને હિન્દુ ફિલોસોફી, હિન્દુ તત્વજ્ઞાન સાથે જોડવા માંગુ છું, કારણ કે હિન્દુ ફિલોસોફી એ પણ સનાતન છે, સનાતન ધર્મ। સનાતનનો મતલબ થાય જેની આદિ હોતી નથી અને જેનો એન્ડ પણ હોતો નથી, આ બે વસ્તુ। બીજી વસ્તુ, સનાતન ધર્મનો કોઈ સ્થાપક ના હોય, શું ના હોય, કોઈ સ્થાપક ના હોય। અને નંબર ત્રણ, સનાતન ધર્મ સનાતન સિદ્ધાંતો ઉપર જ હોય, જેને આપણે કુદરતનો કાનૂન કહીએ છીએ। સનાતન ધર્મ સનાતન તત્વો ઉપર આધારિત હોય, જેને આપણે કુદરત અને કુદરતના છ તત્વો કહીએ છીએ। અને સનાતન ધર્મથી જે આ બધી અવસ્થાઓ બનેલી છે એને આપણે કુદરતી રચના કહીએ છીએ, એ જ કુદરતી રચનાને હિન્દુ ફિલોસોફીમાં વર્શિપ કરતા હતા। સૂર્યને પૂજવું, ચંદ્રને પૂજવું, દરિયાને પૂજવું, નદીની આરતી ઉતારવી, પહાડને પૂજવું, પુષ્પને પૂજવું, વનસ્પતિને પૂજવું, માણસની પણ એક વેલ્યુ કરી અતિથિ દેવો ભવ તરીકે,
અને સૂક્ષ્મ જીવો છે એને પણ જીવો અને જીવવાદોના સિદ્ધાંત ઉપર આપણી ભારતીય ફિલોસોફી રચાયેલી છે. એટલે આ બધી વસ્તુ સનાતન સાથે સંકળાયેલી છે. શું છે? આ કોઈ વ્યક્તિના વ્યૂ પોઈન્ટ સાથે નથી. એટલે હિન્દુ ફિલોસોફી અને આધ્યાત્મ વિજ્ઞાન એ બંને એક જ છે. પણ હિન્દુ ફિલોસોફીને જે રિલિજિયનમાં ટ્રાન્સફર કરી છે એને આધ્યાત્મ વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. હિન્દુ ફિલોસોફી એટલે રિલિજિયન નહીં, હિન્દુ ફિલોસોફી એટલે સનાતન ધર્મ. અને સાંપ્રદાયિક ધર્મો છે એ બધા વ્યૂ પોઈન્ટ છે, એ બધા ફોર્મેટ છે, પણ હિન્દુ ફિલોસોફી ફોર્મેટ નથી. હિન્દુ ફિલોસોફીમાં જે કલ્ચર છે એમાં ફોર્મેટ છે, રિલિજનમાં ફોર્મેટ નથી, પણ કલ્ચરમાં છે, જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, ઇન્ડિયન કલ્ચર, ધ વે ઓફ લિવિંગ. મેં ગઈકાલે પણ બહુ વિગતવાર વાત કરી હતી કે હિન્દુ ફિલોસોફી એ ત્રણ ભાગમાં વહેંચાય છે. એક માનવ ધર્મ, જેને હ્યુમેનિટી સાથે જોડવામાં આવે છે. બીજો ધાર્મિક ધર્મ, જેમાં પાપ પુણ્ય અને પાપનું પ્રાયશ્ચિત આ બીજું લેવલ છે, જેની અંદર ફોર્મેટ પણ હોય. અને થર્ડ લેવલ છે સ્પિરિચ્યુઅલ સાયન્સ, એ જે કુદરતના કાનૂન અને છ સનાતન તત્વો પર આધારિત છે. હવે થ્રો ગ્રેડની હિન્દુ ફિલોસોફી બનેલી છે. એટલે હિન્દુ ફિલોસોફીમાં માનવ ધર્મની પણ વાત આવે, ધાર્મિક ધર્મની પણ વાત આવે અને આધ્યાત્મની પણ વાત કરવામાં આવે. આધ્યાત્મની વાત, જેને મુક્ત થવું છે, જેને આ જગતનું બ્રહ્માંડનું રહસ્ય જાણવું છે, જેને સનાતન સુખ જાણવું છે, જેને સનાતન સુખની અનુભૂતિ કરવી છે, જેને આત્માની અનુભૂતિ કરવી છે, જેને જન્મ મરણથી મુક્ત થવું છે, એના માટે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. જેને પાપોથી બચીને પુણ્ય કરવું છે એના માટે ધાર્મિક ફિલોસોફી છે. અને જેને માનવ ધર્મ પાળવો છે એના માટે સામાજિક ધર્મ છે. આવી ત્રણ ગ્રેડના ધર્મો હિન્દુ ફિલોસોફીમાં છે. એમાં આપણે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ છીએ. આ આધ્યાત્મ વિજ્ઞાન સદીઓથી છે, આજનું નથી. વિજ્ઞાન હંમેશા સનાતન સિદ્ધાંતો ઉપર હોય, એ વિજ્ઞાનની પ્રેઝન્ટેશન થાય કે ન થાય, પણ પ્રિન્સિપલ સનાતન હોય. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધાયો એ પહેલા નહોતો, બોલતા નથી, એ પહેલા નહોતો, એ તો હતો. વી ડિસ્કવર, વી નોટ ક્રિએટ ઇટ, ઇટ ઇઝ ધેર. યસ ઓર નો? આ બ્રહ્માંડના રહસ્યો જે ઋષિમુનિઓ ખોલ્યા છે, ક્યારે ભરતી થાય, ક્યારે ઓટ આવે, પૂનમે ભરતી આવે, અમાસે ઓટ આવે, એકમ બીજ તીજ પૂનમ, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ, આ બધા રહસ્યો ખોજ્યા છે. એ ના ખોજ્યા હોય તો પણ હતા નહીં, હતા. ઇટ ઇઝ ધેર, વી જસ્ટ ડિસ્કવર ઇટ, નોટ ટુ ક્રિએટ ઇટ. ડિસ્કવર કરીને લોકો સમક્ષ પ્રેઝન્ટ કર્યું, એનું નામ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ કોઈ નવી વસ્તુ ના કહી શકે. સાયન્ટિસ્ટ જે બ્રહ્માંડનું જે રહસ્ય છે એમાંનું એક રહસ્ય રિસર્ચ કરી અને પબ્લિક સામે મૂકે છે, જે પ્રૂવ થયેલું હોય સાયન્ટિફિકલી. એમાં આધ્યાત્મ વિજ્ઞાન એ અનુભવી જ્ઞાની પુરુષના દર્શનમાંથી સિદ્ધ થયું છે. એ સિદ્ધ થયેલું સાયન્સ હું તમને બતાવું છું, પણ એ સાયન્સ અમે રિયલાઇઝ નહોતું કર્યું કે પહેલા પણ હતું, અને અમે નહીં હોય ત્યારે પણ અને અત્યારે પણ એ જ સાયન્સ. સાયન્સને ડિસ્કવર કરી શકાય, ક્રિએટ ના કરી શકાય. સો સાયન્સની સાથે ટાઇટલ લાગુ પડતું નથી. આધ્યાત્મ વિજ્ઞાન એ કોઈ વ્યક્તિનું નથી. આધ્યાત્મ વિજ્ઞાન તો હતું છે અને રહેશે. એનું પ્રેઝન્ટેશન અમારું છે, પણ ક્રિએશન અમારું નથી. આવી રીતે આ વિજ્ઞાન જે આપણને બધાને પ્રાપ્ત થાય છે, જે વિજ્ઞાન બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરવાનું સામર્થ્ય ધરાવે છે, અને જે વિજ્ઞાન સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક તમામ લેવલના પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન આપે છે, કે જે સોલ્યુશન પ્રાપ્ત થયા પછી કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જરૂર પડતી
साइंस के बारे का उपयोग करने के बारे में मैं प्रश्न जाना था। उदाहरण के लिए कि साइंटिस्ट ने कोई क्लास ली, वो चैप्टर को अच्छे से समझा दिया, समझ लिया, और फिर उन्होंने कर्णवश कहा कि किसी को कोई क्वेश्चन हो तो कर ले, तो क्लास में विद्यार्थी बैठे थे तो एक ने माइक पकड़ लिया और कहा कि साहब हमको ये बताएं कि हमारे पास गाय वो दूध ले रही थी। तो अच्छा जी हम तो साइंस की बात कर रहे थे, फिर भी करोना हो इसका हल उन्होंने दे दिया। फिर प्रश्नोत्तरी बढ़ती रही, समय समाप्त हो गया। दूसरे दिन फिर भगवान से रोचन किए और कहा कि कोई प्रश्न पूछे। फिर उसी विद्यार्थी ने आज भैंस के ऊपर प्रश्न लगाना, उत्तर देते रहिए प्रभु करुणावश, समय फिर समाप्त हो गया। बाकी विद्यार्थी बैठे रहे, तीसरा दिन डर होता कि आज कोई गाय भैंस के अलावा तीसरा तो नहीं आ जाएगा प्राणी, तो इसमें चिंता बन चला कि स्वामी जी ने कहा कि इसको मैं कुदरती रचना देखूं, तो वो जो प्रश्नोत्तरी चल रही थी उसको कुदरती रचना देखते रहे तो कब तक देखना, वो तो प्रक्रिया ही खत्म नहीं हो रही है। तो क्या कह दें कि हमें माफ करें, दूसरों को भी समय दें? तो निश्चिंत में चला, चिंत में चला, तो स्वामी जी ने कहा था कि कहो तो भी कुदरती रचना है, न कहो तो भी कुदरती रचना है, तो कह दें। फिर चिंता में चला, कैसे कहते कहें ना कहें, कैसे कहें, फिर चिंता में चला, तो फिर उसमें तो स्वामी जी आया कि कहना भी तो अपने हाथ पे नहीं है, वो भी कुदरती रचना है, तो कैसे कह सकते हैं। तो थोड़ा इसको विस्तृत थोड़ा सा कि कैसे अप्लाई करना बन जाऊ वो जानते हैं। बात काफी, प्रश्न आपका भले लंबा है, बात काफी सरल सहज और सुगम है। जैसे अज्ञानी लोग ये पांच इंद्रियों से जो कुछ भी अनुभव में आता है और बुद्धि से जो भी समझ में आता है उसी प्रकार, उसी अवस्था को वो उसी प्रकार स्वीकार करते हैं, मानते हैं, उसमें कोई तकलीफ नहीं है। अगर 10 बार एक व्यक्ति ने झूठ बोला है तो 10-10 बार वो व्यक्ति ने झूठ बोला है ऐसा ही वो मानेगा, सामने वाला व्यक्ति। 50 बार एक व्यक्ति ने चोरी किया है और मैं देख रहा हूं तो 50 बार उन्होंने चोरी किया है ऐसा ही देखूंगा, एक भी बार चेंज नहीं करूंगा, समझ में आया। और 50 बार मैंने खाना खाया है तो मैं यही देखूंगा कि मैंने खाना खाया है 50 बार, एक भी बार ऐसा नहीं हुआ कि मैंने खाना नहीं खाया है, ठीक है। और जो लोग शादी करते हैं वो सब लोग मानते हैं कि हमने ही शादी किया है, कोई तकलीफ नहीं, ये मेरे माता पिता है वो भी सब लोग मानते हैं, भाई बहन पति पत्नी परिवार नौकरी धंधा एजुकेशन सब में मानते ही ये लोग, तो रिलेटिव सत्य मानने में समझने में स्वीकारने में कोई कठिनाइयां नहीं है, हजारों बार लाखों बार करोड़ों बार, यस और नो। तो ऐसी सभी अवस्थाओं को करोड़ों बार कुदरती रचना देखने में क्या तकलीफ है। अज्ञानी रिलेटिव से तो देख सकता है, तो विज्ञानी सनातन सत्य क्यों नहीं देख सकता है? प्रकार कोई भी है, दृष्टि तो एक ही है, कुदरती रचना। अज्ञानी को एक ही दृष्टि है, डूअरशिप एंड ओनरशिप, कितनी भी अवस्था है वही रहेगी, डोरशिप एंड ओनरशिप। और विज्ञानी को यही रहेगा, परिस्थिति कोई भी है कुदरती रचना। क्यों मतलब तकलीफ क्या है भाई? शादी किया है 50 साल हो गया, 17 साल हो गया, तो वाइफ को वाइफ देखने में क्या तकलीफ है? बोलते नहीं है क्या? नहीं अभी थक गया, अभी वाइफ नहीं है, सब बोलोगे? ये तो विजन की बात है, उसमें कोई प्रोसेस नहीं होती है, ये बट नेचुरल हो गया है, अज्ञान जैसे बट नेचुरल हो गया है, ऐसा विज्ञान एक दिन
उपयोग करते करते बट नेचुरल हो जाएगा, वही हमारी सहज दृष्टि है। फिर पुरुषार्थ नहीं रहेगा, स्वभाव रहेगा। नहीं, उसको सहज हो तब तक इसको लगे रहना है। जय सच्चिदानंद। प्रकृति में परमात्मा जोवानो प्रैक्टिस करवे एना ऊपर जरा डिटेल में अर्ली मॉर्निंग में कोई मन ना संयोग न होय त्यारे कई रीते आपा अंदर का उपयोग में रहू एना ऊपर जरा डिटेल। प्रकृति ने परमात्मा जोवे एटले शू? प्रकृति मां परमात्मा जोवा एटले शू? रिलेटिव मां रियल जोवो। आ दिखाय छे शू छे? एनी अंदर शू छे? हाँ, आ लाइट छे। पर लाइट नी अंदर पावर ना हो तो प्रकाशित थाय? आ पंखो चालतो होय अने पावर ना होय तो पंखो चाले? बट पंखो चाले छे एटले पावर छे, पावर एनो प्राण छे ने पंखो मिकेनिज्म छे। यस के नो? एमां बॉडी ए मिकेनिज्म छे पण जीवतुं छे कारण के अंदर चेतन छे। जो चेतन ना होय तो बॉडी ने मरदू कहेवाय। ए छे तो जेने जीवतुं कहेवाय, ए नथी तो बॉडी ने मरदू कहेवाय। એટલે જ્યાં સુધી માણસો હલનચલન કરે છે, બોલે છે, ક્રિયા કરે છે, ત્યાં સુધી અંદર પરમાત્મા છે। પરમાત્મા ના હોય તો આ મશીનની કોઈ વેલ્યુ? યસ કે નો? માટે હલનચલન કરે છે માટે પરમાત્મા છે। ચેતન તત્વ હોય તો જ પ્રકૃતિ જીવતી કહેવાય। આકાર ઉપરથી જે ઓળખાય એને પ્રકૃતિ કહેવાય અને આત્મા નિરાકાર છે। ખ્યાલ આવ્યો? આપણને ફેન છે એવું ખબર પડે પણ ઇલેક્ટ્રિસિટી દેખાય નહીં। અર્લી મોર્નિંગ હોય કે નાઇટ હોય કે ડે ટાઈમ હોય, ઉપયોગનો એક જ, ઉઠતાની સાથે જ ખબર પડવી જોઈએ કે ઉઠે છે કોણ, તો કે પ્રકૃતિ, હું કોણ છું, શુદ્ધાત્મા। દિવસ દરમિયાન બધી પ્રવૃત્તિ કરે છે, નાવાની, ધોવાની, ખાવાની, પીવાની, નોકરી, ધંધો, બધું કોણ કરે છે? પ્રકૃતિ કરે છે। હું કોણ છું? તો કે શુદ્ધાત્મા। એટલે શુદ્ધાત્મા અને મશીન, મિકેનિકલ મશીન, એ બંને જુદા જ છે। મિકેનિકલ મશીન એક્ટિવિટીઝ કરે, શું કરે? અને પરમાત્મા અંદર કેટાલિસ્ટ હોય, હાજર હોય। કેવા હોય? પરમાત્મા ના હોય તો પ્રકૃતિ કશું કરી શકે? એટલે ક્રિયા મનની, વચનની અને કાયાની તૈણે ક્રિયા પ્રકૃતિ કરે છે। એટલે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું કુદરતી રચનાથી મુક્ત એવો, સમજી ગયા? બસ, સમજાય મારી વાત? જય સચિદાનંદ। જય સચિદાનંદ। આપણે આપણે એ સબ્જેક્ટમાં જવાની જરૂર નથી। આપણા પુણ્યથી આપણને ભેગું થાય છે, એ પુણ્ય એને મળે છે, ખ્યાલ આવ્યો? ને આપણું પુણ્ય માઇનસ થાય છે, આપણે પુણ્ય આપવાનું નથી એને, એના નિમિત્તે લઈ, એ તો ભેગું થયું આપણને। આપણા પુણ્યના નિમિત્તે તો ખાવાનું ભેગું થયું, ખાવાનું ભેગું ના થાય, પાણીએ ભેગું ના થાય, વ્યક્તિએ ભેગા ના થાય, બધું પુણ્યનું તો ફળ છે। પણ પેલા લોકોને ટ્રાન્સફર થાય છે કારણ કે પેલા લોકો જાતે પુરુષાર્થ કરી શકતા નથી અને મનુષ્યને ટ્રાન્સફર નથી થતું કારણ કે મનુષ્ય જાતે એક્ટિવ છે માટે।